हेलो स्टूडेंट्स, वेलकम अगेन। जतिन पीपलिया चैनल नी अंदर तमारु स्वागत छे। हाँ सॉरी, जतिन केमिस्ट्री, मारु नाम छे जतिन पीपलिया। तो आपणे आवी गया छीए सेशन 10 नी अंदर। हवे आपणे द्रावणो चेप्टर नी अंदर हेनरी ना नियम ने बहु सारी रीते जाणी चूक्या छीए। एनु एक सूत्र छे अने हवे आपणे एना दाखलाओ गणवा जई रह्या छीए। चलो शुरू करिए एना दाखलाओ। तो पहला तो एना दाखला गणता पहला सूत्रनी थोड़ी डिस्कशन करी लो। जो कि सूत्र एनु एक ज छे। सूत्र आपणने खबर छे कि पी इज इक्वल टू के एच इंटू एक्स। ओके, आ एनु एक सूत्र थशे। हवे आमां केटली वेराइटी में दाखला पूछाई सके, बराबर सांभळजो। सौथी पहला तमारे आना एकम ने बराबर ध्यान में राखवो। अमुक वार बार एकम में आवशे, अमुक वार एमएम एकम में आवशे। पण एक वस्तु छे के पी अने के एच बन्नेना एकम केवा थशे, इक्वल थशे। बन्नेना एकम समान थशे। जो आ बार होय तो आ पण बार आवशे, आ एमएम हशे तो आ पण एमएम आवशे। तो ए वातने जराक ध्यान में लेवी। बीजी एक वात ध्यान में राखवा जेवी मोल अंशनी। हवे तमने आना पेटा दाखलानी अंदर मोल अंशनुं सूत्र पूछी लिए। तो मोल अंशनुं सूत्र तो आपणने खबर ज छे, बराबर। मोल ना छेदमां कुल मोल, આવી રીતે તમે કહી શકો। જે દ્રાવ્ય પદાર્થ છે એના મોલ અંશ તમે લઈ શકશો। ત્યારબાદ પર્ટિક્યુલરલી મોલનું પણ સૂત્ર જોઈએ તો વજનના છેદમાં આણ્વીય દળ, એનું પેટા સૂત્ર થશે। તો ઓવરઓલ આપણે અહીંયા ત્રણ સૂત્ર ઉપર ડિસ્કસ થશે। એક હેનરીના નિયમનું સૂત્ર, એક મોલ અંશનું સૂત્ર અને એક મોલનું સૂત્ર। તો આવી રીતના ત્રણ સૂત્ર ઉપરથી દાખલાઓ આવેલા છે। આપણે અહીંયા સ્વાધ્યાયના દાખલાઓને પહેલાં ગણીએ, ત્યારબાદ કોયડા અને આપણે ઉદાહરણના ગણશું। ચલો તો સૌથી પહેલાં સ્વાધ્યાય 2.35। રકમ બરાબર નોંધ કરવાની છે તમારે, અને તમને આવડતો હોય તો વિડીયો ચોંટાડીને તમે જાતે દાખલા ગણશો તો વધારે સારું। તો આ છે સ્વાધ્યાય 2.35। હવે જુઓ આમાં શું લખેલું છે। 298 કેલ્વિન તાપમાન, મિથેનની મોલાલિટી, હેનરી અચળાંક આપેલો છે। ચલો હેનરી અચળાંક, બરાબર, હેનરી અચળાંક માત્ર વાયુને પ્રવાહીમાં ઓગાળો તો થાય, અહીંયા મિથેન એ વાયુ છે, બરાબર, અને એને શેમાં ઓગાળેલો છે, બેન્ઝિનની અંદર, આવી રીતે છે। 760 mm દબાણ, ચલો પી આપી દીધો છે આપણને। તો દ્રાવ્યતા ગણો, બસ દ્રાવ્યતા ગણો, ધેટ મીન્સ સીધું એક્સ જ ગણવાનું છે। આપણી પાસે સૂત્ર કયું છે, પી ઇઝ ઇક્વલ ટુ કે એચ ઇન્ટુ એક્સ। ચલો પી કેટલો છે અહીંયા, પી આપણને એમએમમાં આપેલો છે, યાદ રાખજો એમએમમાં। તો આપણને જે કે હેનરીનો અચળાંક છે એ પણ એમએમમાં જોઈશે, છે જ। તો કે એચની વેલ્યુ લખીએ 4.27 × 10^5 ઇન્ટુ એક્સ। તમારે એક્સને કરતા બનાવવાનો છે, ચલો ભાગાકાર કરી લઈએ। તો આમાં 760 અને આ ભાગાકારમાં જશે તો 4.27 થશે, એનો મતલબ 177.98 આવશે। અને આ 10^5 આ સાઈડ આવશે તો -5 કન્વર્ટ થઈ જશે, બરાબર, ગુણ્યા 10^-5 ઇક્વલ ટુ એક્સ। તો આટલા દ્રાવ્યતા, બરાબર, મોલ અંશની અંદર આ આપણો જવાબ આવ્યો। ચલો આગળ વધીએ, સ્વાધ્યાય 2.39 જોઈએ, બરાબર। રકમ ઉપરથી તો મોટો દાખલો લાગે છે। તો આપણને અહીંયા એવું લખેલું છે કે ઓક્સિજન અને નાઇટ્રોજનનું પ્રમાણ 20% અને 79%। ઓકે, તો ઓક્સિજનના 20% થશે અને નાઇટ્રોજનના 79% થશે। 10 એટમોસ્ફિયર વાતાવરણ દબાણે પાણી સાથે સંતુલનમાં છે, મતલબ એક આ વસ્તુ છે, આ કુલ દબાણ થશે। આપણે જરાક અહીંયા નોંધ કરતા જઈએ, ઓક્સિજન તો 20% કદથી, ધેટ મીન્સ વેઇટ બાય વોલ્યુમ। નાઇટ્રોજન વાયુ છે 79% કદથી વેઇટ બાય વોલ્યુમ। 10 એટમોસ્ફિયર દબાણ, એટલે કે આપણે એમ કહી શકાય કે કુલ દબાણ પી ટોટલ અહીંયા આપેલું છે 10 વાતાવરણ દબાણ। ઓકે, તો હેનરીના અચળાંકનું મૂલ્ય પણ બંનેનું અલગ અલગ આપ્યું છે। હેનરીના અચળાંકનું ઓક્સિજનનું મૂલ્ય સૌથી પહેલાં આપેલું છે 3.30 × 10^7 mm। ચલો નોંધ કરવા જેવી વાત, એકમ જોજો બરાબર એમએમમાં છે।
અને એન ટુ વાયુના કેએચનું મૂલ્ય છે 6.51 × 10⁻⁷ mm, રાઈટ? તો આવી રીતના બે વસ્તુ છે. તો પાણીમાં દરેક વાયુઓનું સંગઠન પ્રમાણ ગણો. દેટ મીન્સ હવે આપણે એમ સિમ્પલી કહી શકીએ કે દબાણ તો અહીંયા આપેલું જ છે, તમને કેએચ આપેલો છે, તો ઇનશોર્ટ તમારે મોલ અંશ ગણવાના રહેશે દરેક વાયુઓના, એટલે કે તમારે બંનેના મોલ અંશ ગણવાના છે. ક્લિયર? તો આટલી વસ્તુ ઉપરથી આપણે આગળ વધીએ. સૌથી પહેલાં તો જુઓ, કેએચ આપેલા છે, અહીંયા દબાણ છે ને એ ટોટલ આપેલું છે. તમારે પર્ટિક્યુલર બંનેનું દબાણ જોઈશે, ઓક્સિજન અને નાઇટ્રોજન બંનેનું પોતપોતાનું દબાણ જોઈશે. તો એના માટે થોડીક આપણે ગણતરી આવી રીતે કરી શકીએ કે ઓક્સિજન વાયુનું દબાણ બરાબર કુલ દબાણના પર્સેન્ટેજ. હવે કુલ દબાણ કેટલા છે? કુલ પી ટોટલ ઇન્ટુ પર્સેન્ટેજ. તો હવે ઓક્સિજનના, સોરી, કુલ દબાણ છે 10 વાતાવરણ દબાણ, અને એમાં એનું વેઇટેજ છે 20%. ચલો 20% એટલે તમે 20 ના છેદમાં 100 કરી શકો કે નહીં? સોરી, 20 ના છેદમાં 100, 10 ના 20%, આવી રીતે. હવે આ રીતના વિચારો તો બંને 0 ઉડી હશે અને તમને મળશે 2. સમજાઈ ગયું? પણ આ 2 જોજો, એકમ કયો છે? પી ટોટલનો જે એકમ છે તે 2 વાતાવરણ છે. ક્લિયર? પણ વસ્તુ એવી છે કે અહીંયા જે આપણને કેએચ આપેલો છે એનો એકમ શું દર્શાવ્યો છે? એમએમમાં. તો આપણે તો એમએમમાં જવાબ જોઈશે. તો આપણે વાતાવરણને એમએમમાં ફેરવવું હોય તો સિમ્પલી એને 760 વડે ગુણવું પડે. આ તમને ખબર હોવી જોઈએ. આવી રીતે થઈ ગયું. સેકન્ડ છે નાઇટ્રોજન વાયુનું દબાણ. તો કુલ દબાણના 79% થાય. 79%, દેટ મીન્સ 79 ડિવાઇડ બાય 100, બરાબર આવી રીતના થશે. આમાંથી એક એક મીંડું તમે ઉડાડી દો તો મારો જવાબ અહીંયા આવે છે 7.9. 7.9 વાતાવરણ, પણ જો મારે એને એમએમમાં ફેરવવા હોય તો ગુણ્યા 760 mm કરવા પડે. તો આવી રીતના PO2 અને PN2 બંનેના પર્ટિક્યુલર વાતાવરણમાં દબાણ આપણી સામે છે, KH પણ બંનેના આપણી સામે છે. તો હવે મને સિમ્પલી બંનેના મોલ અંશ મળી શકે છે. ઓકે, તો નેક્સ્ટ આપણે ગણતરી કરીએ. પહેલાં આપણે ગણીએ ઓક્સિજન વાયુ માટે. ઓક્સિજન વાયુ માટે હું એવું લખી શકું કે PO2 ઇઝ ઇક્વલ ટુ KH ઇન્ટુ X. તો ઓક્સિજન વાયુનું દબાણ આપણે અહીંયા MM માં લેવાનું છે 2 × 760. ઓક્સિજન વાયુનો KH 3.3 × 10⁻⁷ છે ઇન્ટુ મોલ ફ્રેક્શન ઓફ O2. ઓક્સિજન વાયુનો જથ્થો ખબર પડી જશે. તો આવી રીતે XO2 આપણે શોધી શકીએ. તમારે સિમ્પલી ભાગાકાર કરવો પડશે. ચલો કરી નાખીએ. 2 × 760 ભાગાકારમાં 3.3. તો આવી રીતના આપણને જવાબ મળે છે 460.6. આ 10⁻⁷ ને હું આ સાઈડ લઈ જઈશ તો ભાગાકાર, સોરી, એટલે +7 ઘાતના -7 ઘાત થઈ જશે, 10⁻⁷. અથવા તો બરાબર રીતના લખવું હોય તો 4.60, 2 પોઈન્ટ આ બાજુ ખસેડો એટલે કે 10⁻⁵ વધશે XO2. આ તમારો ફાઇનલ ઘટકનો આન્સર થશે. પણ આ ઓક્સિજનનો છે, યાદ રાખો, નાઇટ્રોજનનો પણ તમારે શોધવાનો બાકી છે. સેમ ટુ સેમ પ્રોસિજર તમે નાઇટ્રોજન વાયુ માટે પણ કરી શકો છો. નાઇટ્રોજન વાયુ માટે સેમ ટુ સેમ PN2 ઇઝ ઇક્વલ ટુ KH ઇન્ટુ મોલ ફ્રેક્શન ઓફ N2, હેનરીનો નિયમ. ચલો, PN2 કેટલો છે? નાઇટ્રોજન વાયુનું દબાણ 7.9 × 760 છે, બરાબર KH, નાઇટ્રોજન વાયુનો KH 6.51 × 10⁻⁷ ઇન્ટુ મોલ ફ્રેક્શન ઓફ N2. તો હવે મોલ ફ્રેક્શન ઓફ N2 ગણવાના છે, ભાગાકાર કરવો પડશે. તો 7.9 × 760 / 6.51, તો મને અહીંયા જવાબ મળે છે 922.3 × હવે આ 10⁻⁷ આ બાજુ આવે તો +7 ઘાત થઈ જશે, 10⁻⁷ બરાબર. આવી રીતે
થઈ ગયું અને હવે આને બરાબર રીતના પોઈન્ટ એડજસ્ટ કરીએ તો 9.22 કરીએ તો અહીંયા મને મળશે 10^-5. આવી રીતે થઈ ગયું 9.22 × 10^-5. તો આવી રીતે ઓક્સિજન અને નાઇટ્રોજન બંનેના મોલ ફ્રેક્શન એટલે કે એના ઘટકોનું સંગઠન નક્કી કરી નાખ્યું. તો આ દાખલો અહીંયા પૂરો થયો. ચલો નેક્સ્ટ જોઈએ, સ્વાધ્યાય 2.13. જુઓ બરાબર શું અહીંયા કરવાનું છે. રકમ પ્રમાણે 6.56 × 10^-3 ઇથેન આંશિક દબાણ, દ્રાવણનું આંશિક દબાણ દ્રાવણની ઉપર 1 bar છે, મતલબ આ ગ્રામને રિલેટેડ દબાણ આટલું છે. જો દ્રાવણના ગ્રામ આટલા કરી નાખીએ તો દબાણ કેટલું? બરાબર, સિમ્પલી 2 gram આપેલા છે અને 2 દબાણ પૂછેલા છે. તો ઓવરઓલ તમે અહીંયા શોર્ટકટ સૂત્ર પણ વાપરી શકો છો. આપણું સૂત્ર શું છે? આપણું સૂત્ર છે P = KH × X, રાઈટ? બરાબર. હવે તમે વિચારો, આપણે દ્રાવણ નંબર 1 લઈએ તો P₁ = KH × X₁ રાખીએ. ઓવરઓલ તો ઇથેનની જ વાત થઈ છે ને, તો એનો KH ઇક્વલ હશે. અને બીજા દ્રાવણનું લખીએ તો P₂ = KH × X₂. બરાબર. હવે આમાં સિમ્પલી તમે ભાગાકાર કરી નાખો તો KH ઉડી જાય. તો ઓવરઓલ મારી પાસે સૂત્ર મળી શકે છે P₁/P₂ = X₁/X₂. સમજ પડી તમને? આવી રીતે હવે જરા જોઈ લઈએ આપણી પાસે કેટલી વસ્તુ છે. આપણી પાસે અહીંયા ગ્રામ આપેલા છે, તો ગ્રામને જ એની દ્રાવ્યતાના સંદર્ભમાં આપણે ગણી શકશું. તો ઓવરઓલ આપણે એમ કહી શકીએ કે શરૂઆતનું દબાણ P₁ 1 bar છે, અંતિમ દબાણ P₂ શોધવાનું છે, શરૂઆતના દ્રાવ્યતા 6.56 × 10^-3 છે, અને ત્યારબાદનું દ્રાવ્યતા 5 × 10^-2 છે. તો ઓવરઓલ P₂ને છેદમાંથી અંશમાં તમે લઈ જઈ શકો છો અને આ બાજુ આવી રીતના કરશો તો 5 × 10^-2 ઉપર આવશે અને 6.56 × 10^-3 નીચે આવશે. ગણતરી કરો એટલે તમને દબાણ મળી જશે. ચલો ગણતરીમાં 5/6.56 કરવાના છે તો તમને મળશે 0.76 × હવે વિચારો 10^-3 ઉપર જાય તો +3 થઈ જશે, -2 + 3, ધેટ મીન્સ 10. તો ઓવરઓલ આપણો દબાણ આપણને મળે છે 7.6. ચલો જોજો એકમ બરાબર શું છે. પેલો 1 bar દબાણ છે તો આને પણ હું 12 એકમમાં લખી શકું છું. ઓવરઓલ આ આપણો જવાબ થશે 7.6 bar. ચલો હવે આપણે નેક્સ્ટ દાખલાઓ ઉપર જઈએ. સ્વાધ્યાયના દાખલાઓ અહીંયા કમ્પ્લીટ થઈ ગયા છે. ઉદાહરણ આપણને ઓવરઓલ એક જ ઉદાહરણ આપેલું છે અને જે ખૂબ જ સમજવા લાયક છે, મોટું ઉદાહરણ છે. તો બરાબર ડિટેલથી ધ્યાનમાં આવજો, આ થોડુંક અઘરું લાગશે તમને. નાઇટ્રોજન વાયુ, એના માટે 1 લિટર પાણીમાં, ચલો 1 લિટર પાણી આપ્યું છે, તમારે શોધવાના છે મિલીમોલ ઓફ નાઇટ્રોજન. નાઇટ્રોજનના મિલીમોલ શોધવાના છે. એવું ધારો કે નાઇટ્રોજન વાયુનું આંશિક દબાણ, ચલો આ દબાણ આપી દીધું તમને, હેનરીનો અચળાંક આપી દીધેલો છે. બરાબર. હવે જો એક વસ્તુ ક્લિયર મને અહીંયા દેખાય છે કે નાઇટ્રોજન વાયુનું દબાણ મારી પાસે આવી ગયું 0.987 bar, અને હેનરીના નિયમનો અચળાંક એટલે કે હેનરીનો અચળાંક KH પણ મારી પાસે આવી ગયો છે અને એ છે 7.76.48. હવે જો એકમ જોજો ભાઈ, જો અહીંયા છોકરાઓ થાપ ખાઈ જશે, કિલો બાર આપેલું છે ભાઈ. હા, કિલો. હવે કિલોનો મતલબ તો તમને ખબર જ છે, 10^3 bar. ભાઈ ગમે તે કરો પણ આ બંનેના એકમ સરખા કરજો, 12 bar, 1 bar અને 1 kilobar, એવું નહીં ચાલે. તો આવી રીતના આપણી પાસે આ બંને છે. ભાઈ સિમ્પલ છે, આપણું હેનરીના અચળાંકનું સૂત્ર તો આવું જ થાય, P = KH × X. તો જો તમારી પાસે P અને KH હોય તો X તો મળી જ જવાનો, સીધી વાત છે. હવે મુદ્દાની વાત છે, તમને X શોધવાનો નથી કીધો ભાઈ, તમને કીધું છે કેટલા મિલીમોલ નાઇટ્રોજન વાયુ મળે, રાઈટ? નાઇટ્રોજન વાયુના મિલીમોલ પૂછેલા છે, N2 વાયુના મિલીમોલ પૂછેલા છે.
तो तमारे एक काम करवू पड़से, मोल अंश माथी तमारे मोल फाइंड आउट करवा पड़से अने परिणामे मिली मोल तमने त्यांथी मळशे। ओके, ड्यूल डबल दाखलो तमे एवुं कही सको। तो चलो पहेलुं काम तो आपणे एक्स शोधवानुं छे। आपणे एक्स नी गणतरी करीए, पी एटले के 0.987 इज इक्वल टू के एच एटले के 76.48 गुणिया 10^3 इंटू एक्स। तो मोल अंश जो तमारे शोधवा होय तो भागाकार करी नाखीए, 0.987 डिवाइड बाय 76.48 आटलू करशू तो मने अहीं जवाब मळे छे 0.013 × 10। हवे जो 10^3 आ साइड आवशे तो 10^-3 में कन्वर्ट थशे आवी रीते, अने बराबर लखीए तो 1.3 इंटू जमणी बाजू घात घटशे 2 એટલે કે 10^-5। આ આપણા મોલ અંશ મળે છે। ઓકે, હવે આ મોલ અંશને આપણે કન્વર્ટ કરવાના છે મોલમાં, એટલે કે મિલીમોલમાં। તો જોઈએ હવે આગળ શું કરી શકાય આપણાથી। મોલ અંશનું સૂત્ર આવું થાય છે, મોલના છેદમાં કુલ મોલ, રાઈટ। હવે અહીંયા ક્યાં ક્યાં ઘટકો છે બરાબર રીતના જોઈ લો। અહીંયા ઘટક તરીકે પાણીની અંદર નાઇટ્રોજન વાયુ ઓગાળેલો છે, મતલબ બે જણાની જ વાત ચાલશે, બરાબર। બે જણાની વાત છે તો આપણે બંનેના મોલ લખીએ। સૌથી પહેલા વિચારો પાણીના મોલ, પાણીના મોલ બરાબર વજનના છેદમાં અણુભાર। ચલો વજનના છેદમાં અણુભાર, પાણીનો 1 લિટર તમને આપેલો છે, તમને ખબર હોવી જોઈએ કે H2O માટે ગ્રામ ઇક્વલ ટુ ML થાય, આ તમને ખબર હોવી જોઈએ, બરાબર। કારણ કે તેની ઘનતા 1 થાય, 11th અંદર આવી ગયેલું છે, તો એનો મતલબ એમ થયો કે 1 લિટર = 1000, 1 લિટર = 1 કિલોગ્રામ થાય, એટલે કે 1000 ગ્રામ થાય। તો રકમમાં તમને પાણીના 1000 ગ્રામ આપેલા છે। તો હવે જુઓ ગણતરી કરીએ, પાણીના મોલ NH2O બરાબર વજનના છેદમાં આણ્વીય દળ, આણ્વીય દળ 18 છે, 1000 ભાગ્યા 18, તો આ બહુ જાણીતો આંકડો છે ભાઈ, પાણીની સાંદ્રતા 55.55, આ પાણીના મોલ થઈ ગયા। હવે આવી રીતે નાઇટ્રોજનના મિલી મોલ તો આપણે શોધવાના છે, બરાબર। તો ચલો આ બધી કિંમતો આની અંદર મૂકી દઈએ। મોલ અંશ આપણી પાસે છે 1.3 × 10^-5, બરાબર। નાઇટ્રોજનના મોલ આપણને ખબર નથી, ના છેદમાં કુલ મોલ, કુલ મોલ એટલે કે નાઇટ્રોજનના મોલ પ્લસ પાણીના મોલ। ચલો પાણીના મોલ કેટલા, 55.55 આવી રીતે થશે। હવે કામ કરી શકો છો, આ કૌંસને પહેલી બાજુ અંશમાં લઈ જઈ શકો છો, અંશમાં તો ગુણાકાર થશે, તો ગુણાકાર કંઈક આવો થશે। સૌથી પહેલાં તો 1.3 × 10^-5 N2 એટલે કે નાઇટ્રોજનના મોલ પ્લસ આ બંનેનો ગુણાકાર કરો, એટલે કે 55.55 × 1.3 તો તમને મળે છે 72.22 × 10^-5, સમજાય છે। આવી એની ગણતરી થઈ ગઈ। ચલો આને જરાક સાઈડમાં બરાબર લખી નાખીએ, અને આ બંને સરવાળામાં છે, બરાબર, ઇક્વલ ટુ NN2 થશે, બરાબર। આ આ કૌંસને જસ્ટ આપણે આ સાઈડ લઈ આવેલા છે। ચલો હવે NN2 વાળા પદ, એટલે કે જો આ રહ્યું, આ NN2 વાળા પદને બરાબરની પહેલી સાઈડ મોકલો તો આ સરવાળામાંથી બાદબાકીમાં રૂપાંતર પામશે, તો આ બાજુ વધે છે 72.22 × 10^-5 બરાબર NN2 − 1.3 × 10^-5 NN2। તો સિમ્પલી વાત છે, અહીંયા એકમાંથી આટલું બાદ કરો ન કરો શું ફરક પડે, સિમ્પલી એક છે અને આ કેટલો છે, આ જરા વિચારો તો 1, 2, 3, 4 અને 13,
આમાંથી આ બાદ કરો કે ન કરો કંઈ ફરક પડતો નથી, તો આ બંનેની બાદબાકી એન એન ટુ જેટલી જ થશે. તો તમને આવી રીતે આના મોલ મળી ગયા છે. આ મોલ છે, તમારે એકચ્યુઅલી જોતા છે મિલી મોલ, બરાબર. મિલી મોલ એટલે 10^-3 મોલ થાય. તો તમે આને કન્વર્ટ કરો કંઈક અલગ રીતના. 72.22 × 10^-2 − 10^-3 કરી શકાય? જો 10^-5 એના બે ભાગ કરી શકું કે નહીં? આવી રીતે મેં બે ભાગ કર્યા. તો આ થયે મોલ, બરાબર. અને તમે આ બંનેને કમ્બાઈન કરી નાખો 10^-3 × મોલ, તો એ થઈ જશે મિલી મોલ. એટલે કે 72.22 × 10^-2 મિલી મોલ એન એન ટુ આપણને મળે, બરાબર. જો હજી આને બરાબર, આ જવાબ આવી જ ગયો છે, હજી આને બરાબર લખવું હોય તો 0.722 મિલી મોલ એન એન ટુ આપણે લખી શકીએ. તો ખૂબ જ અગત્યનો દાખલો. તમારે આ હેનરીના નિયમ ઉપરથી મિલી મોલ સુધીની સફર આવી રીતે કરવાની છે. ચલો આગળ વધીએ. હવે લખાણ સંબંધિત પ્રશ્નો આપેલા છે. લખાણ સંબંધિત પ્રશ્નોમાં 2.6 મો આપણે જોઈ લઈએ. વાંચો બરાબર. H2S નું આપેલું છે, પાણીમાં દ્રાવ્યતા આપેલી છે, પણ એ મોલાલિટીમાં આપી છે, મોલ ફ્રેક્શનમાં નથી, મોલાલિટીમાં. તો હેનરી અચળાંકની ગણતરી કરો. પહેલી વાત તો આમાં મને દબાણ ક્યાંય દેખાતું નથી. અહીંયા STPA દબાણ આપણે એવું સમજી શકીએ કે એક વાતાવરણ જેટલું થાય, પણ એકચ્યુઅલી જો તમારે 12 અંદર ગણતરી કરવી હોય તો એક્ઝેક્ટ વેલ્યુ કંઈક 0.987 bar થાય. ઓકે, મોસ્ટ ઓફલી આપણે 12 જ ગણતરી કરશું. તો જરા આ લખી નાખવું, આ તમને ખબર હોવી જોઈએ. મોસ્ટ ઓફલી છોકરાઓ આની જગ્યાએ 1 bar લઈ લેશે તો મારા ખ્યાલથી કંઈ પ્રોબ્લેમ એટલો બધો આવતો નથી, બરાબર. પણ ચલો આપણે અહીંયા 0.987 bar જ લઈશું. 1 bar તો તમને જવાબ મળી જ જશે નિયર બાય. તો કરવાનું શું છે? તમારે હેનરીનો અચળાંક KH ફાઇન્ડ આઉટ કરવાનો છે. તો પહેલું કામ કરશું કે મોલાલિટીમાંથી પહેલાં તો X ગમે ત્યાંથી મેળવી કાઢશું, તો પછી આપણું કામ ઇઝી થઈ જશે, બરાબર. P અહીંયા આપી દીધેલો છે, આપણે અહીંયા લખી નાખીએ. STPA દબાણ 0.987 bar થશે. એપ્રોક્સિમેટલી 1 પણ તમે લઈ શકો છો. બીજું, હેનરીનો અચળાંક શોધવાનો છે અને મોલાલિટી આપેલી છે. ચલો મોલાલિટી ઉપરથી હવે આપણને નોલેજ હોય તો આગળ આપણે વાતચીત કરી શકીએ. આના ઉપરથી આપણે મોલ અંશ શોધવાનો છે. તો 0.195 mol દ્રાવણ, એનો મતલબ શું થાય? જરા વ્યાખ્યા બરાબર રીતે યાદ કરો. આપણે વ્યાખ્યામાં એવું કહેતા હતા કે 1000 gram પાણીની અંદર અણુભાર જેટલો વજન ઓગાળો, બરાબર, તો 1 mol થાય. તો અહીંયા જરા વિચારો, 1000 gram પાણીમાં જો હું 0.195 જેટલા મોલ ઓગાળું તો એની મોલાલિટી આટલી પોસિબલ બને, સમજાય છે? આ એક રીતના આ એની વ્યાખ્યા જ થઈ ગઈ કહેવાય. તો 1000 gram અંદર 1 mol હોય તો 1 mol થાય. તો 1000 gram 0.195 mol છે તો આટલા થશે. ઓકે, તો આવી રીતના એક કામ તો કર્યું કે આ તમને H2S ના મોલ તો મળી ગયા, બરાબર. અને પાણીના મોલ શોધવા પડશે. તો આપણે જરાક અહીંયા ગણતરી કરી લઈએ. NH2O વજનના છેદમાં આણ્વીય દળ, 1000 / આણ્વીય દળ, આ તો હમણાં જ આવેલું 55.55 mol. તો તમને, સોરી અહીંયા પાણી નહીં પણ આ કોણ છે, મુખ્ય પદાર્થ, મુખ્ય પદાર્થ H2S છે. તો હવે તમારી પાસે બંનેના મોલ છે, H2S ના મોલ પણ છે અને પાણીના મોલ પણ છે. તો તમે અહીંયા મોલ અંશ ઇઝીલી શોધી શકો છો. તો મોલ અંશ H2S ના શોધીએ તો H2S ના મોલ 0.195 ના છેદમાં કુલ મોલ 0.195 વત્તા પાણીના કેટલા છે, 55.55. તો જરા ગણતરી કરીએ આની. પહેલા તો 0.195 વત્તા 55.55 એટલે કે 55.745 થશે,
55.745 હવે એનો ભાગાકાર કરીએ આવી રીતે તો 0.0035 આપણને H2S ના મોલ સોરી H2S ના મોલ અંશ મળે છે. ઓકે, ઓવરઓલ મારે તો કે એચ જોતો છે, તો આપણે હવે જસ્ટ એક બીજી ગણતરી કરી નાખવાની. હેનરીના નિયમ પ્રમાણે પી ઇઝ ઇક્વલ ટુ કે એચ ઇન્ટુ એક્સ, જ્યાં એક્સની વેલ્યુ તો આપણે હમણાં જ શોધી 0.0035. કે એચ આપણે શોધવાનો છે અને દબાણ આપણે એસટીપીએ વાતાવરણ સોરી બારનું દબાણ 0.987 રાખવાનું છે. અહીંયા એક વાતાવરણ કરશો તો પણ ચાલશે, નિયર બાય જવાબ તો એ જ આવવાનો છે, બરાબર. તો તમે આ જસ્ટ આને આ બાજુ લઈ આવીને ભાગાકાર કરી નાખો એટલે તમારો આન્સર મળશે 0.987 ડિવાઈડ બાય 0.0035. તો મને અહીંયા જવાબ મળે છે 282. ઓકે, તો હવે આ 282 પહેલા તો કોણ, આપણે એકમ લખજો ભાઈ, એકમ લખવો જરૂરી છે, એકમ આવશે 12. તો આવી રીતના આપણને 282 બાર મળ્યું. કદાચ તમે અહીંયા એક લીધો હોત તો નિયર બાય આન્સર આવો, તો એનાથી કંઈ બહુ મોટો ફરક પડતો નથી. તો આ થયો આપણો દાખલો જે છે લખાણ સંબંધિત પ્રશ્ન 2.6. ચલો હવે આજે આપણે છેલ્લા દાખલા ઉપર જઈએ. હેનરીને રિલેટેડ આ છેલ્લો દાખલો આપણને અહીંયા આપેલો છે. જુઓ બરાબર શું કીધેલું છે. સૌથી પહેલાં તો પાણીમાં કાર્બન ડાયોક્સાઇડનો હેનરીનો અચળાંક આપી દીધો છે, પાસ્કલમાં છે ભાઈ. જોજો એકમ ઉપર વધારે ફોકસ. 2.5 વાતાવરણ દબાણે, એટલે કે ચલો ભાઈ હવે જો એકમ જુદા જુદા છે, કાર્બન ડાયોક્સાઇડનું દબાણ વાતાવરણમાં આપ્યું છે અને આ પાસ્કલમાં આપ્યું છે. 500 ml સોડા વોટર માંના CO2ના જથ્થાની ગણતરી કરવાની છે. જો કે અહીંયા બહુ ચોખવટ નથી કરી, એટલે CO2ના જથ્થાને કદાચ તમે મોલમાં ફાઇન્ડ આઉટ કરી શકો, કાં તો કદાચ ગ્રામમાં પણ પૂછે, ડિપેન્ડ MCQ કેવો છે. તો જુઓ બરાબર આપણે લખાણ લખીએ પહેલાં તો કેટલું કેટલું આપેલું છે. તમને કે એચ આપેલો છે 1.67 × 10⁸ પાસ્કલ. તમને અહીંયા દબાણ CO2નું આપેલું છે, પી કાર્બન ડાયોક્સાઇડ, અને એ છે 2.5 એટમોસ્ફિયર. ચલો વાતાવરણને પાસ્કલમાં ફેરવવું હોય તો 10⁵ વડે ગુણાકાર કરાય, બરાબર ખબર હોવી જોઈએ ભાઈ. 11મા ધોરણનો સેક્શન તમારે નોલેજ રાખવાનું, વાતાવરણને પાસ્કલમાં ફેરવો 10⁵ વડે ગુણાકાર. ચલો તો બંને પાસ્કલમાં થઈ ગયા, એટલે હું એમ કહી શકું મને મોલ અંશ મળી જશે. સિમ્પલી મોલ અંશમાંથી મારે મોલ શોધવાના છે. એના માટે જુઓ પાણી મને આપેલું જ છે, 500 ml સોડા વોટર, સમજી ગયા ને. તો આપણે પહેલું કામ કરીએ હેનરીના નિયમ ઉપરથી એક્સ શોધવાનું, પી ઇઝ ઇક્વલ ટુ કે એચ ઇન્ટુ એક્સ. તો પી છે 2.5 × 10⁵, કે એચ 1.67 × 10⁸ ઇન્ટુ એક્સ. તો ચલો સિમ્પલી આ બધાને આ બાજુ લઈ જાઓ, ભાગાકારમાં આવશે, ભાગાકાર કરજો 2.5 ભાગ્યા 1.67, તો 1.50 થશે. આ 8 ઘાત છે તે આ બાજુ આવશે, તો -8 ઘાતમાં કન્વર્ટ થશે, 5 - 8 એટલે કે 10⁻³ ઘાત. આ આપણને મોલ અંશ મળે છે, કોના, કાર્બન ડાયોક્સાઇડ, બરાબર. હવે આના ઉપરથી આપણે મોલ શોધવાની તૈયારી કરી લઈએ. તો સૌથી પહેલાં આપણે સૂત્ર તો આ જ વાપરશું, એક્સ CO2 ઇક્વલ ટુ CO2ના મોલ ના છેદમાં કુલ મોલ. કુલ મોલ તરીકે બીજો સભ્ય છે પાણી, તો તમારે પાણીના મોલ ગણવા પડશે. આપણે અગાઉ પણ આવો દાખલો ગણેલો જ છે. તો અહીંયા 500 ml સોડા વોટર છે, એનો મતલબ 500 g પાણી થઈ ગયું. યાદ કરો પાણી માટે ml ઇક્વલ ટુ ગ્રામ થાય. તો તમે પાણીના મોલ શોધો, NH2O ઇક્વલ ટુ વજનના છેદમાં આણ્વીય દળ 500 ભાગ્યા 18 કરીએ, આપણને મળે છે NH2O 27.78, બરાબર.
ચલો આ કિંમતોને આપણે આની અંદર મૂકતા જઈએ તો એક્સ સીઓ ટુ આપણે હમણાં શોધો 1.5 ગુણ્યા 10^-3 એન સીઓ ટુ જે આપણે શોધવાનો છે ના છેદમાં એન સીઓ ટુ પ્લસ 27.78 આખા કાઉન્સને પહેલી બાજુ લઈ જાઉં તો ગુણાકાર થશે આને હું બરાબર કન્વર્ટ કરું તો 0.0015 થાય રાઈટ ઓકે ચલો આ સાઈડ આવે તો પહેલા ગુણાકાર 0.0015 એન સીઓ ટુ વત્તા 0.0015 ગુણ્યા 27.78 તો અહીંયા જવાબ મળે છે 0.042 બરાબર એન સીઓ ટુ ચલો હવે આ એન સીઓ ટુ વાળા સ્ટેપને પહેલી સાઈડ લઈ જાઉં તો અહીંયા સરવાળામાંથી બાદબાકીમાં કન્વર્ટ થશે અહીંયા વધશે 0.042 બરાબર એન સીઓ ટુ માઇનસ 0.0015 એન સીઓ ટુ ભાઈ એકમાંથી 0.0015 બાદ કરવાના થાય છે તો 1-0.0015 તો 0.99 જ તમે ગણી શકશો 0.9985 ગણી નાખીએ એક્ઝેક્ટ માટે તો આવી રીતના થશે 0.9985 એન સીઓ ટુ અહીંયા આ ભાઈને છેદમાં લઈ જઈ શકો છો તમે આ સાઈડ ભાગાકાર કરીને તો તમને ફાઇનલી સીઓ ટુના મોલ મળશે 0.042 ભાગ્યા 0.9985 0.042 આટલા મોલ કાર્બન ડાયોક્સાઇડનો જથ્થો અહીંયા આપણને દર્શાવે છે જો કે કોઈ ચોખવટ નથી કરી તેમ છતાં આપણે જો આના ગ્રામ શોધવા હોય તો શોધી શકીએ છીએ આ તમારો આન્સર જ આવી ગયો બરાબર સીઓ ટુના ગ્રામ જો શોધવા હોય તો જેટલા મોલ છે એને આણ્વીય દળ વડે ગુણાકાર કરી નાખો આણ્વીય દળ કેટલો હોય 44 ચલો આ તો તમને મોલ કોન્સેપ્ટની રીતે આવડે જ છે 0.042 ગુણ્યા 44 કરો તો 1.848 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ આ જથ્થો થઈ ગયો ઓકે તો ફાઇનલી આપણે આ દાખલાઓ બધા પૂરા કર્યા કોયડાના ઉદાહરણના લખાણ સંબંધિત પ્રશ્નો અને સ્વાધ્યાયના હેનરીના નિયમને રિલેટેડ દાખલાઓ આપણે અહીંયા ફિનિશ કરીએ છીએ તો આજનું કામ અહીંયા આપણે પૂરું કરીએ છીએ બરાબર થેન્ક યુ આ લેક્ચર આ સેશન અટેન્ડ કરવા માટે આગળ જતાં આપણે બીજા નિયમો હજી ભણવાના છે હેનરીનો નિયમ અહીંયા કમ્પ્લીટ થયો નેક્સ્ટ આપણે વધશું બીજા નિયમો સાથે થેન્ક યુ